કેમ છો તમે બધા? આશા રાખું છું તમામ વિદ્યાર્થી મિત્રો મજામાં હશો અને ઓનલાઈન શીખતા હશો. આજે બેઝિક કોન્સેપ્ટ ઉપર જવું છે 11-12 સાયન્સ માં, અને જે લોકો 12 સાયન્સ પૂરું કરી ગયા છે એ લોકોને નીટ અને JEE ની અંદર જો બેઝિક કોન્સેપ્ટમાં કોઈ પ્રોબ્લેમ્સ થતી હોય, તૈયારી કરતા હોય અને કોઈ નીટની અંદર પ્રશ્ન બેઝિક પૂછાઈ ગયો હોય તો પણ ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. કારણ કે બેઝિક ભણ્યા હોય છે 2 વર્ષ પહેલા અને નાનકડી ભૂલ કરતા હોય, તો એ લોકો પણ આ વિડીયો જોઈ. જે લોકો 11-12 ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે એ લોકો આ વિડીયો ખાસ જોઈ, કારણ કે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીના હું 1-2 પાર્ટ ઉતારીશ, જેમાં હું 11-12 આવતા તમામ IUPSC ના આપને પણ કવર કરવાનો છું, અને જેમ બને એમ વહેલો હું તમારા સમક્ષ આ વિડીયો મૂકી દઉં. વિડીયો આજનો બહુ મોટો થશે, પણ આખો વિડીયો જોવાનો છે. જો વચ્ચે કંઈ પણ સ્કીપ નહીં કરતા, તમે 11-12 આવ્યા તો કંઈ સ્કીપ જ નહીં કરતા, 10 સેકન્ડ પણ સ્કીપ નહીં કરતા, તો જ વિડીયો સમજાશે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે અઘરું લાગે છે એ એકદમ સરળ થઈ જશે. તો આજે આપણે ભણશું બેઝિક કોન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જે બેઝિક છે એટલે કે પાયા એ આપણે ભણવાનું છે, અને હું તમને ગેરંટી આપું કે આ તમે કમ્પ્લીટ ભણી લેશો તો IUPSC નામમાં કોઈ પણ પ્રકારે તમને પ્રોબ્લેમ નહીં પડે, એ મારી ગેરંટી છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ ને પોઈન્ટની અંદર આગળ વધીએ. તો બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આગળ વધીએ. ચલો ફ્રેન્ડ્સ, ઇન્ટ્રોડક્શનમાં આગળ વધીએ. ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના એકદમ ઈઝી છે, 10 પોઈન્ટ હું કવર કરીશ અને એ 10 પોઈન્ટ એકદમ સરળ છે, તમને સમજાશે. પ્રસ્તાવના આગળ વધીએ કે જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન હોય છે, જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન હોય છે તેને હાઇડ્રોકાર્બન્સ કહે છે, તેને હાઇડ્રોકાર્બન્સ કહે છે. ધોરણ 11 ની અંદર આખું ચેપ્ટર આવતું હાઇડ્રોકાર્બન્સ, પણ ઈઝીલી તમને ખબર પડી જાય કે જ્યાં જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન હોય તેને હાઇડ્રોકાર્બન્સ કહેવાય. એક્ઝામ્પલ જોઈએ તો CH4 C6H12O6 જોડાઈ ગયા એને પણ કહેવામાં આવે કાર્બનિક સંયોજનો. તેના મુખ્ય
मुख्य तत्व क्या क्या है? कार्बन, हाइड्रोजन, ऑक्सीजन, नाइट्रोजन और एक्स એટલે થાય છે હેલોજન સમૂહ. હેલોજન સમૂહ. હેલોજન સમૂહ કોને કહેવાય? તો કે સમૂહ 17 માં આવતા તત્વો. સમૂહ 17 માં કયા કયા તત્વો આવે તો તમને બધાને ખબર જ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ ચાર નો જ સમાવેશ આની અંદર હશે. હેલોજન સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એટલે જે બધા કહેવામાં આવે છે હેલોજન સમૂહ. બહુ ઈઝી છે. અને ઇન્ટ્રોડક્શન તમને ખબર પડી. હાઇડ્રોકાર્બન્સ કોને કહેવાય? હાઇડ્રોકાર્બન્સ ના વ્યૂહ પણ કયા કયા છે? સ્ટ્રક્ચર્સ પણ તમને થોડી થોડી ખબર પડી ગઈ હશે. ડિટેલમાં હવે આપણે જઈએ. ચાલો ફ્રેન્ડ્સ આગળ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો એક કમે બોક્સ બનાવ્યું છે, ઈઝી છે, બેઝિક કોન્સેપ્ટ ચાલે છે. 11માં બધું પડી ગયા છે. ટાઈમ વેસ્ટ નહીં કરી, વિડીયો બહુ લાંબો થશે, દરેક સ્લાઇડ જોવાની છે. પહેલું પહેલું તત્વ જે હમણાં આપણે એક્ઝામ્પલમાં જોયું, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને એક્સ મીન્સ કે હેલોજન તત્વો, લખી નાખવાનું. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. રેડી? એલડીએસ. એલડીએસ એટલે શું થાય? તો તમને બધાને ખબર જ છે, લુઇસ ડોટેડ સિસ્ટમ. લુઇસ ડોટેડ સિસ્ટમ, લુઇસ નું બિંદુ નિરૂપણ, જે આપણે ભણી ગયા છે. લુઇસ નું સ્ટ્રક્ચર, સંયોજકતા. સંયોજકતા ની ઇંગ્લિશ માં કહેવામાં આવે વેલેન્સી. અને લાસ્ટ એની રચના. તો પહેલા તો હું તમને કહું કે કાર્બન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 4, ખબર ને મિત્રો. હાઇડ્રોજન 1. ઓક્સિજન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે મિત્રો? 6, 5 અને 7. 6, 5 અને 7 તમારા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. લુઇસ ડોટેડ સ્ટ્રક્ચર એટલે પહેલા તો તમારે સ્ટ્રક્ચર બનાવવાનું છે. કાર્બન, તો લુઇસ ડોટેડ સ્ટ્રક્ચર કેવું થયું? 1, 2, 3 અને 4. 4 ઘટે છે, 4 પૂછે છે કે નહીં લે છે. ઓકે. હાઇડ્રોજન, ઓકે, 1. ત્યારબાદ ઓક્સિજન ની વાત કરીએ તો ઓક્સિજન 1, 2, 3, 4, 5 અને 6. રેડી? સાચું છે મિત્રો? કે કુલ કેવી છે? જો જે 6 થઈ ગયા, તો ઉપરના બે નીચેના બે, એટલે 4, 5 અને 6. નાઇટ્રોજન ની વાત કરીએ તો નાઇટ્રોજન 1, 2, 3, 4, 5. ત્યારબાદ હેલોજન સમૂહ એટલે હું એક્સ જ લખીશ. ફ્લોરિન માં પણ આવું આવશે, ક્લોરિન માં આવું આવશે. તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 થઈ ગયા. ઓકે. સંયોજકતા જોવાની છે. સંયોજકતા કોને કહેવાય? સંયોજકતા કોને કહેવાય? સંયોજકતા એવું મિત્રો તમને ખબર હોવી જોઈએ. મેં તમને બધાને એક ઈઝી ટ્રીક પણ આપી હતી. આમાં એવું સમજવાનું કે જોડિયા હોય ને, બે ભેગા હોય એને ગણતરીમાં લેવાનું નથી. એકલા હોય ને એ તમારી વેલેન્સી એટલે કે ખાલી. જો આ બે છે, આ એકલા છે. એકલા હોય ને એ બંધ બનાવી શકે. આ બધા બંધકારક છે. આપણે કોની સાથે જોડાવાનું છે? અબંધકારક ઇલેક્ટ્રોનની સાથે જોડાવાનું હોય. તો સંયોજકતા કાર્બન ની કેટલી આવે? તો બધા એમાં એક એક તો છે જ, હજી એક 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 બંધ બનાવી શકશે. આની સંયોજકતા થઈ 4, આની સંયોજકતા થઈ 4. હાઇડ્રોજન તો એક જ છે, હજુ એક સંયોજકતા બનાવી શકશે. આની સંયોજકતા થઈ 1. ઓક્સિજન સંયોજકતા કેટલી? 4. 4 ની આવે તો આની સંયોજકતા આવશે 2. કારણ કે આ જો બંધકારક એટલે કે પેડ ઇલેક્ટ્રોન છે. પેડ ઇલેક્ટ્રોન ની આ જો જોડી આવશે. અમે એમ માનો કે જેના લગ્ન થઈ ગઈ ભેગા છે એને નક્કર મારે લગ્ન નથી એને કરી લેવાની. જસ્ટ ખાલી આપણે સમજવા માટે આવા જો ઉપયોગ કરું છું કે જે બે પેરિંગમાં હોય એટલે કે જોડાવામાં હોય એ લોકો આપણે ગણવાના ન હોય સંયોજકતામાં. કેમ કે વેલેન્સી આપણે ગણવાની હોય કે 1 અને 2, અહીંયા એક એક જગ્યા ખાલી છે તો 2.
एक હવે ની સંરચના કે સંરચના એટલે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર દોરવાનું છે સ્ટ્રક્ચર કઈ રીતે દોરીએ તો કે સ્ટ્રક્ચર જો કાર્બન નું આ સ્ટ્રક્ચર તો તમને ખબર જ છે કે 1 2 અને 3 અને 4 ચાર સ્ટ્રક્ચર તો છે જ પછી ચાર સંયોજક એટલે કે થી મેળવશે મેળવશે તો શું થશે મિત્રો આ રીતે ચાર દાંડા ઉભા થાય જોયો ચાર દાંડી મિનિમમ ને મેક્સિમમ ચાર દાંડી થાય એટલે ચાર દાંડી હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન માં હું કહું કે એક તો હતું ને એક જે એક બનાવ્યો આ રીતે એક દાંડી ઓક્સિજન છે તો આ પેરિંગ છે તો એ યુઝ કરવાનું છે આ બે એક લાગ ત્યાંથી બે દાંડી આ બે તો એમ ને બને હાઇડ્રોજન છે તો ઉપર જોડી આવો તો આ સાઈડ એક હતો એક દાંડી બે ત્રણ દાંડી આ બધું જોઈએ હાઇડ્રોજન ની અંદર જો એક્સ લખું છું કે ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયર્ન એટલે બધા સેમ જ આવે અને હેલોજન માં લખું તો 1 2 3 4 5 6 તો હતા ને 7 તો એક દાંડી તો કે જે ડાયટ છે અને ત્રણ ત્રણ દાંડી દેખાય છે આ બે તો બે દાંડી દેખાણી એક તો એક ચાર ચાર બહુ ઈઝી હતું અને હવે આપણે આગળ સંરચના સૂત્રની અંદર આગળ વધીએ ચલો ફ્રેન્ડ્સ આગળ સંરચના સૂત્ર બધાને ખબર જ છે હું હમણાં કરાવે તમને માટે પહેલા આવી જશે કારણ કે 10 માં આવતું સંયોજનના એક અણુમાં ઉપસ્થિત સંયોજન આ સંયોજન શું CH4 એક સંયોજન છે કે નથી જો આ પેલું CH4 સંયોજનના એક અણુમાં અણુ છે ઉપસ્થિત પરમાણુની વ્યવસ્થાના સંકેતો પરમાણુ જે છે ને એની વ્યવસ્થા અને બંધના આધાર ઉપર સમજાવો અને એનો બંધ બનાવો એ બંધના આધારથી બંધના આધારો ઉપરથી સમજાવો એટલે કે બંધ બનાવવાના છે અને એ રીતે તમે સમજાવો એટલે કહેવામાં આવે સંરચના સૂત્ર બંધોના આધાર ઉપર સમજાવો એટલે કહેવામાં આવે સંરચના સૂત્ર અને બંધ બનાવવાના કીધા CH4 કોણ છે એટલે કાર્બન પરમાણુ થયો કાર્બનની ચાર સંયોજકતા થઈ ચાર સંયોજકતા આ ચાર સંયોજકતા ને આપણે બંધ સ્વરૂપે દર્શાવવાની છે હાઇડ્રોજન કેટલા છે ચાર છે હાઇડ્રોજન ની સંયોજકતા કેટલી હતી કે એક બીજી ત્રણ અને આ ચાર આને બે ની જરૂરિયાત છે તો આ રીતે બંધ બનાવો એક તો ઈઝી ખાલી બંધ બનાવવાની છે બંધ બનાવવા ઉપર જે વસ્તુ આપણે સમજાવીએ છીએ તેને સંરચના સૂત્ર કહેવાય C2H2 બીજું છે C2H2 C2H6 ની અંદર શું થશે મિત્રો કે કાર્બન કેટલા છે કે બે કાર્બન કાર્બન આ રીતે જોડાયેલા હોય એક શૃંખલામાં જોડાયેલા હોય હાઇડ્રોજન 6 છે આ હાઇડ્રોજન 6 હવે હું ડોટેડ સ્ટ્રક્ચર થી ના સમજાવું તો કે આપણી વસ્તુ તમને આવડતી હોય C2H2 તમારે જો કરવાનું છે CH3OH નું કંઈક કરાવવું છે અઘરો નથી CH3OH સમજો કાર્બન એ આ કાર્બન ની સાથે ત્રણ હાઇડ્રોજન આપણે ગોઠવી દઈએ આ 1 2 અને 3 કાર્બન ના ચાર દાંડા હોય વધુમાં વધુ કાર્બન ના ચાર દાંડા ચાર જ હોય ત્રણ પાવી ગયા તો ચોથો દાંડો એક ને એમ બનાવી છે CH3 હવે કોણ છે ઓક્સિજન આ ઓક્સિજન આ 2 ને 4 આ 5 છે હજી એક એની સંયોજકતા બાકી છે ત્યાં કોણ જોડી જશે H તો આ તમારું સ્ટ્રક્ચર થયું CH3OH ફરીથી સંયોજનમાં એક અણુ ઉપસ્થિત છે એ ઉપસ્થિત અણુની હાલે જે પરમાણુની વ્યવસ્થા છે એના જે સંકેતો અને એને બંધોના આધાર ઉપર સમજાવું એને કહેવામાં આવે સંરચના સૂત્ર એકદમ ઈઝી પોઈન્ટ હવે આપણે આગળ ચલો ફ્રેન્ડ્સ આગળ સહસંયોજક બંધના પ્રકાર પર આગળ વધીએ સહસંયોજક બંધના મુખ્યત્વે બે પ્રકારો છે મુખ્યત્વે બે પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર સિગ્મા બંધ જેની નિશાની છે સંજ્ઞા છે સિગ્મા બીજો નંબરનો જે છે એ છે પાઈ બંધ એટલે કે પાઈ બે બોન્ડ તમારે યાદ રાખવાના છે મુખ્યત્વે બે પ્રકારો છે જો પ્રક્રિયા કરીએ આપણે જેમ કે એ નામનું
बी साथे जोड़ा हुआ है, बी हरे बंद बना हुआ है, जो एक बंद हुए तो ये सिग्मा बंद हुए, ये क्यों बंद हुए सिग्मा, ए छे ए बी साथे, जो आ ए हरे बी एग्जांपल छे, कोई पर हो ए छे बी साथे जोड़ा है तो पहलो अथवा तो नीचे के ऊपर एवं पहलो हो बराबर, એટલે તમે આ ઉપર ને સિગ્મા કહો તો બીજો જે છે એ કયો છે પાઈ, જો એ અને બી ત્રણ બંધ સાથે જોડાતા હોય તો આ જે પહેલો બંધ છે એ સિગ્મા, આ બીજો અને આ જે ત્રીજો બંધ છે એ બે બંધને આપણે કહેવામાં આવે પાઈ બંધ, તો સમજાવવું હશે તમને કે જો એક બંધ હોય તો સિગ્મા, જો બે હોય તો એક સિગ્મા એક પાઈ, જો ત્રણ હોય તો એક સિગ્મા અને બે પાઈ, એટલે હું તમને કહું કે સિગ્મા બંધ છે એ ક્યારે તૂટે નહીં, પાઈ બંધ છે એ તૂટવાની સંભાવના રાખે, એક એક્ઝામ્પલ જોઈએ C2H4 મેં થોડી વાર પહેલા તમને આનું સ્ટ્રક્ચર કહ્યું હતું, C2H4 નું શું થશે તો કાર્બન હવે નિયમ જવું પડે ને કેમ થાય, કારણ કે આપણે 10માં બધું જ આવતું, તો ચાલો જે આપણે કહીએ આ કાર્બન અને હાઇડ્રોજન, આ કાર્બન અને આ હાઇડ્રોજન જે બંધ બનાવે છે એ બંધ બંધ છે સિગ્મા, આ કાર્બન આ હાઇડ્રોજન આને બંધ બનાવે છે એને કહેવામાં આવે સિગ્મા, આ કાર્બન આ હાઇડ્રોજન આને સિગ્મા, જો એક જ બંધ છે એક હોય તો ઓલરેડી સિગ્મા બંધ, અહીંયા કાર્બન અને હાઇડ્રોજન છે તો આપણે કેવું બંધ થયો સિગ્મા, હવે જોઈએ તો કે આ ઉપરના બંધને સિગ્મા કહેવાય, નીચેનો જે બંધ છે આને કહેશું પાઈ બંધ, બહુ ઈઝી છે અને આરામથી તમને સમજાવ્યું છે, ચલો આપણે હવે આગળ વધીએ, ચલો ફ્રેન્ડ્સ આગળ નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જોઈએ પ્રાથમિક દ્વિતીય તૃતીય અને ચતુર્થક કાર્બન, પ્રાથમિક એટલે પ્રાઇમરી, પ્રાઇમરી પછી આપણે જોઈએ તો સેકન્ડરી, દ્વિતીય એટલે શું થશે મિત્રો સેકન્ડરી, અને તૃતીય એટલે થશે ટર્સરી, ચતુર્થક એટલે ક્વાટરનરી, એટલે કે પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી અને ક્વાટરનરી, ક્વાટરનરી રેડી, તો પ્રાથમિક કાર્બનની વાત કરીએ તો શું થશે, તો બહુ ઈઝી છે, પહેલા આ સમજીએ પછી એક એક્ઝામ્પલ આપીશ, એક્ઝામ્પલ આપીશ બહુ મજા આવશે, ઈઝી છે, પ્રાથમિક કાર્બન એક કાર્બન જેની સાથે ખાલી એક જ કાર્બન જોડાયેલો હોય, એક કાર્બન છે એની જોડે ખાલી એક જ કાર્બન જોડાયેલો હોય તો તેને પ્રાથમિક કાર્બન કહેવાય, એક કાર્બન એટલે એક જ જોડાયેલો હોય તેને પ્રાથમિક કાર્બન, દ્વિતીય કાર્બન એટલે કે સેકન્ડરી કાર્બન, પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી સેકન્ડરી 2 ડિગ્રી, તો કે આ કાર્બન સાથે સીધા બે કાર્બન પરમાણુ જોડાતા હોય, સીધે સીધા બે કાર્બન પરમાણુઓ જોડાયેલા હોય છે એને સેકન્ડરી કહેવાય, તૃતીય એટલે ટર્શરી, તૃતીય 3 તો કે આ કાર્બન સાથે સીધા 3 કાર્બન પરમાણુ જોડાયેલા હોય છે, ચતુર્થક કાર્બન એટલે શું થશે તો કે આ કાર્બન સાથે સીધા 4 કાર્બન પરમાણુ જોડાયેલા હોય, એટલે કાર્બન પરમાણુ 4 કાર્બન પરમાણુઓ જોડાયેલા હોય, જો ઘણા નહીં ખબર પડી હોય કે આમ કેમ, તો એક એક્ઝામ્પલ લઉં છું, જોજો 1 2 3 4 5 and 6 છ કાર્બન નો મેં અહીંયા ઉપયોગ કર્યો, એની આગળ વધીએ તો એક, એની આગળ બીજા બે કાર્બન, એની આગળ જે એક કાર્બન ગોઠવું છું ઉપર એક કાર્બન, એક મેં આ રીતે કાર્બન ની શૃંખલા લીધી, ખાલી કાર્બન ની શૃંખલા મેં તમને અહીંયા લીધી છે, આને આ હાઇડ્રોજન હોય જ છે પણ આપણે એ અત્યારે એમ જો હિડન છે, તો શું થશે જો આ કાર્બન છે અન્ય કોઈ કાર્બન અને જોડાયેલો નથી, પાછળ નથી જોડાયેલો, આ કાર્બન ની હાલ બીજું કોઈ નથી, તો આ પ્રાઇમરી કાર્બન છે, 1 ડિગ્રી કયો કાર્બન છે પ્રાઇમરી, હું લખતો જાઉં છું, આ કાર્બન છે ને એ આની હાલે જોડાયેલો છે અને આ કાર્બન છે ને આ સાઈડે જોડાયેલો છે, તો એક કાર્બન બે બાજુ જોડાયેલો હોય તો કે કાર્બન સાથે સીધા બે કાર્બન પરમાણુ હોય તો શું કહેવાય દ્વિતીય એટલે કે 2 ડિગ્રી અને ચતુર્થક એટલે કે 4 ડિગ્રી, તો અહીંયા શું થશે સમજાય, આ કાર્બન એકલો હતો તો પ્રાઇમરી થયો, આ કાર્બન બે અલગ અલગ કાર્બન સાથે જોડાયેલો છે તો એ સેકન્ડરી કાર્બન થયો, ત્યારબાદ આ કાર્બન ની વાત કરીએ તો આ કાર્બન આ સાઈડે સાથે જોડાયેલો છે, આ સાઈડે જઈને કારણ અને એક ઉપર જોડે, એટલે કે આ થયો તમારો ટર્શરી કાર્બન,
એ પછી વાત કરું છું. ચલો આ સાઈડ આવી આ કાર્બન છે અહીંયા 1 2 3 અને આ નીચે અને આ નીચેના કાર્બન જોડે જોડાયેલો છે. કુલ 4 કાર્બન સાથે જોડાયેલો છે. તો આ તમારો ચતુર્થ કાર્બન એટલે ક્વાટરનરી કાર્બન થયો. નીચે આવીએ આ કાર્બનમાં જોયું તો એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીં, એક કાર્બન અહીં અને એક કાર્બન ઉપર. તો આ કાર્બનમાં કેટલી અને જોડાયેલો છે? 4. એટલે કે ક્વાટરનરી ચતુર્થ. આ સાઈડ જોઈએ તો આ કાર્બન ફરીથી જો આના જેવો જ છે. આ તમારો થયો પ્રાઇમરી. આ કાર્બન છે એ પણ તમારો પેલા નીચે પણ છે કે આ પ્રાઇમરી. આ કાર્બન જો તો આ સાઈડ એક ખાલી જોડે જો આ કાર્બન જોવાનું કહું છું. આની છે આ કાર્બન છે ઓલી સાઈડ ના એક કાર્બન અને આ સાઈડ ના આ કાર્બન સાથે જોડાયેલો છે. આ તમારો થયો સેકન્ડરી. આ ફરીથી પ્રાઇમરી. એ જ રીતે આ સેકન્ડરી, પ્રાઇમરી, પ્રાઇમરી, પ્રાઇમરી અને પ્રાઇમરી. વિશ્વાસ છે મને તમને બધાને સમજાણો હશે. એકદમ ઈઝી હતું. ફરીથી પ્રાથમિક, સેકન્ડરી, ટર્શરી અને ક્વાટરનરી. એક કાર્બન, એક કાર્બન જોડે જ હોય એટલે કે એક કાર્બન જોડાયેલો તો પ્રાઇમરી, એક કાર્બન આજુબાજુ બે હોય તો સેકન્ડરી, એક કાર્બન ની આજુબાજુ 3 કાર્બન સાથે જોડાયેલો તો ટર્શરી અને 4 કાર્બન તો કે જેમ કે અહીંયા તો આ એક હતો, આ બાજુ 1 2 3 4 ક્વાટરનરી. એકદમ ઈઝી હતું અને આઈ હોપ કે તમને બધાને આવડ્યું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધી મેં તમને કીધું હતું 10 સ્ટેપ આપણે લેવાના છે. હજુ 2-3 સ્ટેપ્સ બાકી છે. વિડિયો લાંબો થાય તો કટ નથી કરવાનો, સ્કીપ નથી કરવાનો, વિડિયો આગળ જોજો. આઈ હોપ કે તમને આરામથી સમજાઈ જશે. કેમ કે હવે પછી હું જે નેક્સ્ટ વિડિયો ઉતારીશ ને એ વિડિયો IUPSC નો હશે. આ વસ્તુ આવડશે ને તો જ આવડશે. નેક્સ્ટ વિડિયોમાં આગળ વધીએ. ચલો ફ્રેન્ડ્સ નેક્સ્ટ સ્લાઇડમાં ફરીથી આગળ વધીએ. અને એ સ્લાઇડ છે ક્લાસિફિકેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલ, આલ્કોહોલ એટલે ક્રિયાશીલ સમૂહ. તમે ભણી ગયા છો ક્રિયાશીલ સમૂહમાં આલ્કોહોલ ને OH કહેવાય. આ એટલે કે લીટો નથી, એ કોઈ કાર્બન ના સમૂહ આવે જોડાતો હોય. રેડી? તો આલ્કોહોલ એટલે કે OH. તો અહીંયા જો ફરીથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એટલે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી લખેલું છે. જેમાં OH પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય. OH પ્રાથમિક કાર્બન કોને કહેવાય આપણે બધું શીખી ગયા. તો જે સ્કીપ કર્યું હશે ને હવે કંઈ નહીં આવે છે એટલે સ્કીપ નહીં કરતા. પ્રાથમિક ટર્શરી આપણે સોરી પ્રાથમિક સેકન્ડરી ટર્શરી ક્વાટરનરી એ ચારેય તમને ખબર હોવા જોઈએ. ઈઝી લેંગ્વેજ આપણે OH પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલું છે. દ્વિતીયક એટલે કે એમાં OH દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય છે અને તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય છે. OH ને તૃતીયક કહેવામાં આવે છે. તો એકદમ ઈઝી છે. તમને કાર્બન ગણતર આવડી ગયા છે. મેં તમને પહેલા એ કીધું હતું કે હું એટલું વ્યવસ્થિત રીતે ને એકદમ ઇઝી લેંગ્વેજમાં કરાવીશ તમને ક્યારે નહીં ભૂલે કે પ્રાઇમરી ટર્શરી ને IUPSC પણ તમને કહું છું કે જ્યારે હું સેકન્ડ વિડીયો મૂકીશ તમે ક્યારે નહીં ભૂલે IUPSC ના એ પણ આપણે શીખશું. પણ આ બધા બેઝિક કોન્સેપ્ટ છે. આ બધું આવડતું હોય તો એ ફટાફટ શીખાય. તો જોઈએ એક એક્ઝામ્પલ લઉં અને એ એક્ઝામ્પલ છે CH3OH. તો જોજો પહેલા તો કાર્બન એક જ દેખાય છે. તો આ કાર્બન ની હાલત કોણ જોડાયું છે? OH. તો એક જ કાર્બન છે પ્રાઇમરી આલ્કોહોલ. હજી થોડું કામ હશે. સેકન્ડ એક્ઝામ્પલ લઉં છું CH3CH2OH અને CH3. CH3CH2OH અને CH3 આપણે કોને જોવાનું છે? આપણે આ ક્લાસિફિકેશન OH નું કર્યું. OH ક્યાં છે? છેલ્લે છે. OH ની હારે કે આ કાર્બન હારે જોડાયેલો છે. તો જો અહીંયા એક કાર્બન છે, આ બીજો, ત્રીજો અને ચોથો. આ ચોથો કાર્બન છે પરંતુ શરૂઆતમાં છે. શરૂઆતમાં એટલે તમે કીધેલું છે કે એને પ્રાઇમરી જ કહેવાય. પ્રાઇમરી આલ્કોહોલ ની સાથે કોણ છે? OH જોડાયેલું છે. આ પણ તમારું કયું થયું? પ્રાઇમરી આલ્કોહોલ. ભૂલ કરે છે ઘણા લોકો. પ્રાઇમરી નથી લખતા, ટર્શરી સેકન્ડરી લખી લે ભાઈ આવે છે. પણ જોવાનું છે OH સાથે જોડાયેલ છે. હજુ એક એક્ઝામ્પલ લઈએ ત્રીજું. અને એ એક્ઝામ્પલ પણ પણ ઉપર અટપટું છે. હું ટ્રાય કરું લેવાનું CH3CH2
CH3OH બેલા તો OH ગોતી રહ્યો બીજું કઈ નહીં કરો બેલા તો ગોતી રહ્યો OH ગોતી રહ્યો OH એની આ બાજુ કાર્બન છે કે આ એની આ બાજુ કાર્બન છે જમણી બાજુ કે હા ડાબી બાજુ ને કે હા તો કે કેટલા કાર્બન છે બે અને બે બે કાર્બન હોય તો કયો તમારો આ બોલ સેકન્ડરી આલ્કોહોલ સેકન્ડરી આલ્કોહોલ એકદમ છે ને ઈઝી આ રીતે દર્શાવે દર્શાવે લખવા તો આઈ હોપ કે તમને બધાને આ અંદાજ નો છે ક્લાસિફિકેશન આ ગોલ નું જે જો આપણે એમાઈન નું પણ જોવાનું છે નેક્સ્ટ લાઈન માં આવીએ ચલો ફ્રેન્ડ્સ ફરીથી નેક્સ્ટ લાઈન ની અંદર આપનું સ્વાગત કરું છું ક્લાસિફિકેશન ઓફ હેલો આલ્કેન તમને એમ થાય કે હેલો આલ્કેન શું છે હેલો આલ્કેન બીજું કંઈ નથી જે હેલોજન સમૂહ છે ને એને લઈ લેવાનો કોને લેવાનો છે હેલોજન સમૂહ હેલોજન સમૂહ કેવો કોણ છે બધું મેં કીધું ફ્લોરિન ક્લોરિન કોણ આયોડિન તમારી બુક ની અંદર આર આર દેખાતું ને આર એ બીજું કઈ નથી આર એટલે કે કાર્બન
કાર્બન ને હું છે આખી શૃંખલા છે કાર્બન ને આખી શૃંખલા નામે શું કહી દેવાય છે હા જો નાઇટ્રોજન સાથે એક કાર્બન જોડાયેલા એટલે કાર્બન છે જો એક જ કાર્બન જોડાયેલો હોય તો આને શું કહેવામાં આવે પ્રાઇમરી એમાઇન્સ પ્રાઇમરી એમાઇન જો કાર્બન નાઇટ્રોજન સાથે બે કાર્બન ના જોડાયેલા હોય તો એટલે કે 2 આર છે જો એક બે આર ની તો હોય છે કન્ફ્યુઝન ન થાય નાઇટ્રોજન સાથે બે કાર્બન જોડાય તો એક અને બે તો ને આર એટલે કાર્બન તો એક અને બે કાર્બન જોડાય એટલે કહેવામાં આવે સેકન્ડરી એમાઇન સેકન્ડરી એમાઇન અને જો આ જ નાઇટ્રોજન સાથે ત્રણ કાર્બન જોડાઈ ગયા હોય તો
બીજો એક પહેલા એક્ઝામ્પલ લઈ લઉં CH3 CH2 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 CH3 જે લખીએ અહીં હું લઉં છું OH ત્રીજો એક એક્ઝામ્પલ જોઈએ CH3 CH2 CH2 COH ઓકે બસ ત્રણ એક્ઝામ્પલ મને આઈડિયા આવી ગયો છે જો અઘરું નથી બાકી એસેન્સ માં બધું બેઝિક જ આવતું કવર થયું છે પહેલા પહેલા ક્રિયા શીર્ષમ જો આમાંથી ક્રિયા શીર્ષમ આમાં કોઈ છે તો કે હા OH છે આલ્કોહોલ છે હો ભાઈ તો બસ આ OH ની જે કાર્બન જોડાયેલું છે ક્રિયા શીર્ષમ સાથે જોડાયેલું કાર્બન ક્રિયા શીર્ષમ ની હેલ જે કાર્બન હોય ને એને હું કહેવાય આલ્ફા કાર્બન તથા પાડોશી કાર્બન આલ્ફા નો પાડોશી કોણ થયો ઓલી બાજુ તો ક્રિયા છે સમૂહ છે તો ઈ તો નો પાડોશી કે આ પાડોશી થયો આને કહેવાય બીટા અને આને શું કહેવામાં છે ને સિમ્પલ આમાં જો OH ફરીથી OH જે છે એને આલ્ફા ક્રિયા છે સમૂહ વાળો જે કાર્બન છે ને આ જ કહેવાય પાડોશી કાર્બન આ બાજુ પાડોશી માં છે તો બીટા અને ગામા તાનો આ બાજુ પાડોશી છે ને આ પણ બીટા ગામા अघरू लगे એટલા સમયથી મેં વિડિયો કેમ નો મૂક્યો એનું રીઝન હતું કે તમારા માટે આ બધું બેઝિક્સ ભેગું કરવું બધા ચેપ્ટરની અંદરથી જે મેન મેન બહાર સાયન્સમાં ઉપયોગી છે એને એક નાનકડો વિડિયો બનાવો કેમ કે 40 મિનિટનો વિડિયો એટલે કંઈ કહેવાય જ નહીં ને મિત્રો કેમ કે કેમેસ્ટ્રી છે કે 40 મિનિટ માટેનું તો કેમેસ્ટ્રી નથી પણ બેઝિક જે મેન મેન પોઈન્ટ્સ હતા જે ડગલે ને પગલે બારમામાં આવવાના છે એ બધું વસ્તુ મેં કવર કરી છે હજુ આઈયુપીએસસી નામ ને લગભગ બે લેક્ચર્સ વયા જશે એવડા મોટા મોટા લેક્ચર્સ જ હશે પણ તમને ઇઝીલી સમજાશે એ મારી જવાબદારી ઘણી મહેનત કરતા હોઈએ છે અમે અમારો સ્ટાફ પણ હોય છે ભેગો અમે વિડીયો શૂટ કરતા હોઈએ છીએ તો સાથે ઘણા લોકો પણ પોતાનો સમય બગાડતા હોય છે અહીંયા લાઈટ જે કેમેરા શૂટ છે બધામાં ધ્યાન દેતા હોય છે તમારા માટે અમે એટલી મહેનત કરીએ છીએ તમારે એક ફરજ આવે એક અમને તમારે અમને એક ગિફ્ટ દેવું જોઈએ અને એ ગિફ્ટ છે તમે જે નવા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે એ લોકો પ્લીઝ વધુમાં વધુ આ ચેનલને શેર કરે લાઈક કરે અને તમારા મિત્રોને આ લિંક મોકલો જેથી એ પણ ભણે અને એને કહો કે સબસ્ક્રાઈબ કરે અને આવા વિડીયો માણવા હોય સમજવા માટે વેલી તો કે વહેલામાં વહેલું તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનમાં ઓલ ઉપર સિલેક્ટ કરી દો કારણ કે હું કોઈ પણ વિડીયોઝ મૂકીશ તો તમને પહેલા એ વિડીયો મળશે અને આપણી જ ચેનલની અંદર ધોરણ 10ના વિજ્ઞાનના પણ ચેપ્ટર શૂટ થાય છે તો 10માં ધોરણના પણ કોઈ વિદ્યાર્થીઓ હોય તો એને પણ પ્લીઝ લિંક શેર કરો જેને કારણે આ જે કોરોના મહામારી છે તો તેમાં પણ એ બાળકો ભણી શકે ડિસ્ટર્બ ન થાય અને તમારે આ બધા વિડીયો સ્કીપ કર્યા વગર જોવાના છે તો જ સમજાશે આ જો એટલે હું આઈયુપીએસસી નોમેનક્લેચરનો એક મસ્ત વિડીયો અને એકદમ ઇઝી ટ્રિક કે જે તમને સમજાય એમાં હું લાવીશ અને ટ્રાય કરતો રહીશ કે બધું એમાં હું કવર કરી શકું થેન્ક યુ સો મચ